વંશના દોષના લીધે બાળક ડરપોક બને છે અને આત્મદોષે ને પોતાના દોષના લીધે એ બાળક દરિદ્ર બને છે. કેવા સંસ્કાર આપેલા છે આપણે આપણા બાળકોને, અને એ સંસ્કાર આપવાની ઉંમર પણ શું જો અહીંયા આજે 4-5 વર્ષનું. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ પછી પાકા ઘડે કાંઠા ન ચડે. નાનપણથી એને સારા સંસ્કાર બાળકોનું સિંચન કર્યું હોય, સેવામાં એને લઈ જઈ રોજ ચરણસ્પર્શ કરે, ગુરુનું ચિત્રજી હોય એમના ચરણસ્પર્શ કરાવે, બાળકોને પાઠ શીખવાડે, એ બધું પોતે કરતા હોય તો એને શીખવાડે ને. આજે આપણે કંઈક સેવા સત્સંગ કરીશું તો આપણને જોઈને આપણા બાળકોની અંદર સંસ્કાર આવશે, પણ જો ઘરમાં આપણે જ આ નિત્ય નિયમનું પાલન નહીં કરીએ તો વિચારો વૈષ્ણવ આપણા બાળકોનું શું ભવિષ્ય છે. નાનપણથી સારા સંસ્કાર આપજો. બાળકોને ધન આપીને જઈએ કે નહીં પણ ધર્મ આપીને જજો વૈષ્ણવો. એ ઠાકોરજી માટે કે આ આપણા બાળક ધ્યાન રાખજે કે આ આપણા સર્વસ્વ છે આપણા ઠાકોરજી, એવી ભાવના નાનપણથી એને આપજો કે મારા પછી પણ આ ઠાકોરજીની સેવા આપણા ઘરમાં નિત્ય થવી જોઈએ, આ જ આપણા સર્વસ્વ છે એવી ભાવના જ્યારે તમે એ પ્રગટ કરશો ને નાનપણથી, નહીં તો મોટો થયા પછી તમને બારે પંડાલની બહાર મૂકી જશે પણ અંદર નહીં આવે. અચ્છે સંસ્કાર દો, આપણી વૈષ્ણવી પરંપરા નિભતી રહે એ આપણું કર્તવ્ય છે, આપણું ધર્મ બને છે. સુંદર માતાએ ઉપદેશ આપ્યો ને હવે ધ્રુવજી વનમાં ગયા તપ કરવા માટે. માએ કહ્યું કે આ જ ઉંમર છે તપ કરવાની, પ્રભુને પ્રસન્ન કરવાની. હવે વનમાં ગયા, તપ કરીશ તપ કરીશ. વનમાં દૂર દૂર આગળ નીકળ્યા. નારદજી જુએ છે કે આ નાનો બાળક ક્યાં તપ કરવા જશે, પરીક્ષાર્થ આવ્યા. અરે બાલક કહાં જા રહ્યો, તો કે તપ કરવા. અરે દીકરા આ આ ઉંમર તો રમવાની છે, તપ નથી કરવાની, જા જા ઘરે જા, ઘરમાં આનંદ કર. નહીં, મારી માએ કહ્યું છે કે આ જ ઉંમર છે તપ કરવાની. અરે બેટા તું આ તપની વાત કરે છે, તપ તો હજારો યુગોથી ઋષિ મુનિઓ કરી રહ્યા છે, એ તપથી એ ભગવાન પ્રસન્ન નથી થયા ને તારા તપથી પ્રસન્ન થઈ જશે. તો કે હા નારદજી, મને વિશ્વાસ છે, કારણ કે એ લોકોનું તો મને ખબર નહીં પણ મને આપ મળી ગયા છો અને આપ ભક્તિ માર્ગના આચાર્ય છો, ગુરુ છો, અને જેને ગુરુ મળી જાય તો પછી એને ભગવાન મળી જ જાય એવી મારી નિષ્ઠા ભાવના છે. આપ મુજે મિલ ગયા. નારદજી બડે પ્રસન્ન હુએ. ઓર ફિર નારદજીને દ્વાદશાક્ષર મંત્ર એમને આપ્યું અને કહ્યું કે એમ કર દૂત, તું સીધો જા મધુવનમાં. અને મધુવન ને ત્યાં સુંદર યમુનાજીનો ઘાટ છે, યમુનાજી પ્રવાહિત છે પ્રાચીન કાળમાં ત્યાં. હવે તો મધુવનમાં આપણને યમુનાજીના દર્શન નથી થતા પણ એવા પ્રમાણો છે કે પ્રાચીન કાળમાં ત્યાં યમુનાજી ત્યાંથી વહેતા, કે જ્યાં નિરંતર નિત્યદા હરે હે નિત્ય શ્રી હરિ ઠાકુર ત્યાં વિહરણ કરે છે, વિહાર કરે છે. મધુવનમાં જા અને ત્યાં આ મંત્રનું સ્મરણ કર, તારી ઉપર ભગવાનની જલ્દી કૃપા થશે. અને હવે ગુરુએ એમને નામ દીક્ષા આપી અને એ મંત્રને લઈને સીધા મધુવનમાં ગયા અને મધુવનમાં જઈને ગુરુના બતાવેલા મંત્રનું જપ સ્મરણ કરવા લાગ્યા.